બતાવો બેનો ખૂબ બેઠા છે દીકરીઓને કહું નારી શક્તિની જે તાકાત છે અને ખાસ વેકરિયા પરિવારના દીકરી બેન અહીંયા બેઠા છે અંકિતાબેન અંકિતાબેન મુલાણી ખૂબ સરસ લખે છે અને બેનું દીકરીઓ માટે સંસ્કારની ખૂબ વાતો લખે છે અને બોલે છે બેન એટલે હું આ મહારાણા પ્રતાપનું સપાખરું ગાઉં છું એટલે બેનું દીકરીઓને કહું નારી શક્તિની શું તાકાત મહારાણો મહારાણો જ હોય પણ મહારાણા પ્રતાપ આરાવલીની ગાળીઓમાં 25-25 વર્ષ જે ઓહિકા પાણાના કરીને હોઈ ગયા ને એ નારી શક્તિ રાજપૂતાણી એમના અર્ધાંગના અજબ જે પવાર છે ને નકર એ એમ ન કે ભાઈ આ બધાની જેમ અમને લઈ જાઓ ને ચિત્તોડના હવા મહેલમાં અમને પિકનિકમાં લઈ જાઓ એવું ન કે પણ નહીં મહારાણા પ્રતાપનો શેરો ખાલી જ આંખો પડે ને પડખે ઊભીને અજબ દે પવાર નામના રાજપૂતાણી કહેતા હતા મથુરભાઈ કે રાણાજી થાકી ગયા હો ને તો થોડોક સમય પોરો ખાઈ લ્યો ચેતક ઘોડો ને કડે બાંધેલી બે તરવાર મને આપી દો આ રાજપૂતાણી ને ત્રેવડ છે મેવાડ ને કેમ ફેરે કરવું એ ભલા માણા હા 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 પણ તા તો પોરહના પલ્લા છૂટી જતા હતા મહારાણા પ્રતાપ ને આ પડકારની મજા છે બાકી બજારમાં બગડાતી બોલે કે તમે અંદર રહેજો હું તેડમાંથી જોઈ લઉં જેવંતાબાઈ મહારાણા પ્રતાપના માં જેવંતાબાઈ એમના અર્ધાંગના અજબદે પવાર શિવાજીના જનેતા જીજીબાઈ વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન બેનું દીકરીઓ આને બધાનો રોલ મોડલ રાખજો આ બોલીવુડ વાળા પાવડરી આપણા રોલ મોડલ ન હોય ધોળો પાવડર હું કે અહીં ઊભા થાય હા અને તમારા બાળકોને હારી બે વાર્તાઓ સમજાવજો સુરવીરોની વાર્તાઓ સમજાવજો ખાનદાનીની વાતો સમજાવજો અને હારા બે હાલરડા અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં જરાય દુખી નથી ગામડામાં તો મને ખબર નહીં હેરમાં તો ખાવા નથી દેતા ધણીને સોફે બેઠા બેઠા રોતા હોય બિચારી કેટલી દુખી છે એ દુખી નથી પણ આ અનુપમો દુખી છે બિચારો ખાધા વગરનો હાવ એનું ધ્યાન રાખો અને વધારે થાય તો માફ કરજો પણ મારે ચારણ તરીકે રહેવાય નહીં વાસુભાઈ એટલે કહેવાય જાય મને કે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા અને કોના રૂમમાંથી કોણ નીકળે નક્કી જ ન હોય તોય 1700 એપિસોડ જોવાય છે તમે વિચાર તો કરો બાપ ને દીકરી ભાઈ ને બેન ગુરુ ને શિષ્ય અને માં ને દીકરો આરે બેહીન જોઈ હકે એવું નથી આવતું એક આ ડાયરાઓમાં જ રહ્યું છે સ્ટેજ માંથી બાકી નથી આવતું એટલા માટે આ વાતો કરીને અમારે કહેવું પડે છે અને મને વલ્લભભાઈ ની યાદી અહીં કરાવી વલ્લભભાઈ પટેલ મને થોડો વાંચવાનો ના બધો શોખ હું આમાં ભણ છું પણ મને લખતા વાંચતા મારા બાપુજી શીખાડ્યું છે અને એ બાપુજી પ્રકારના બાપુજી એમ એમાં કાંઈ ઘટે નહીં અને અહીંયા બેઠેલા બધાને પૂછી લેજો વડીલોનું હોય એમને જેના મા બાપે ઊભા મોરના ધોકા નાખ્યા હોય ને છોકરા એના બાળકો કોઈ દી કોઈની માર ખાઈ નહીં આવે એ હાવ હકીકત છે હા બાકી નકરું મેલ્યું દેખી લ્યું માર ખાઈ નાખી છે હું માલું દેખું લ્યું એટલું બધું પંપાળોમાં એને પડવા દો એને લીમડે સડાવો ન્યાસી પછાડો આ મજબૂત હોવા જોઈએ ખડતલ પ્રજા હોય આપણી સૌરાષ્ટ્ર ગુજરાતની ધરતીની ભારતની ધરતીની કાંઈ માયકાંગલાનો આ દેશ છે જ નહીં આ દેશ બહુ મજબૂતાઈ વાળો દેશ છે અહીંયા બાળકોએ પણ બલિદાન આપ્યા 8-8 વર્ષના 12-12 વર્ષના બાળકોના ક્રાંતિ માટે મારી પાસે દાખલા છે સાહેબ આ ક્રાંતિકારીઓ છે ને એને એકવાર ધીરે ધીરે આપણે આ વાતો બધી અને વલ્લભભાઈને હું વાંચતો તો મને વિચાર થાય કે કેવડું મોટું બલિદાન જે માણસે મહેનત કરી છે અને 562 રજવાડા એમાંથી 562 રજવાડાએ જે ભોગ આપ્યો મથુરભાઈ મને વિચાર થાય કે અટાણે આપણે બસમાં બેઠા હોય ને તો સીટ એક આપણે પાકીટ મૂકી દીધું હોય તે દેતા મારું પાકીટ પહેલા આવી ગયું હતું પણ તું મૂકી ગયો એ સારું બીજું શું આવે નકર પાકીટ પડ્યું રહે ને તું વયો જાય એક સીટ 2 કલાક બસમાં ખાલી ન કરી હગાય એ પોતાના બાપ દાદાના માથા રેડી અને જે રજવાડા મેળવેલા હોય એ ગોહિલવાડ ગંગાજળ કુળની પાસે વલ્લભભાઈ પટેલ જ્યારે આવ્યા અને કીધું કે આપણો દેશ આઝાદ થઈ ગયો બધું રેડી છે પણ ટુકડા ટુકડા થઈ જશે આફ્રિકામાં યુવાનો ને ખબર છે આમાં તમે જોઈ લેજો 52 દેશ છે આફ્રિકામાં આફ્રિકામાં કેટલા દેશ 52 દેશ પ્લેનમાં ઘડીકમાં અમે ગયા હતા ઘડીકમાં 3 દેશ ફરી ગયા પ્લેનમાં ખબર પડી
કે આપણે કોઈને આપણે અહીંયાથી જો ચોટી લે જવું પડે ને તોય વિઝા લેવી પડે, અને ગિરનાર નો મેળો કરવા માટે ભાવનગર વાળા આવે તો એને વિઝા લેવા પડે, તમારે જ લઈને લેવા પડે, કારણ કે આ તો ગાયકવાડ માં આવી જાય ને અમરેલીમાં છે ને, આ તો તમારે ગિરનાર ના મેળો કરવા વિઝા લેવું પડે. બોલો, એ વલ્લભભાઈ ને ખબર પડી અને કૃષ્ણકુમાર સિંહજી ને જઈને વાત કરી, તેથી ગંગાજળી ગોહિલ કુળ એને એમ કીધું મારો ભારત અખંડ રહેતો હોય ને તો એના માટે મારા 18 પાદર ઓળ ઘોળ છે, ભલા માણસ આનું ઋણ આપણે ક્યારે સુકવી શકીએ. અને પછી એક ઠેઠ સુધી આમના જસદણ થી લઈ જામનગર થી લઈ અને આખા ભારતમાં આપ જાણો છો. પણ મારે વાત ઈ કેવી, તેથી વલ્લભભાઈ પટેલે બધા રજવાડા પાસેથી એકુક બંગલો લીધો હોત ને તો 550 બંગલાઓ તેની પાસે, અને 1 કરોડ રૂપિયો લીધો હોત તો 565 કરોડ રૂપિયા તેથી હોત. અટાણે કેટલા થાય તો મોટા મોટી કંપનીઓ કોની હોત અટાણે? વલ્લભભાઈ પટેલના દીકરાને એને પરિવારને હોત ને. પણ સાહેબ, જે માણસ દુનિયા છોડે ને, નાયબ વડાપ્રધાન હોય ભારતનો, ગૃહપ્રધાન હોય, એ માણસ જ્યારે દુનિયા છોડે ત્યારે એના ખાતામાં પૂરા 300 રૂપિયા ન હોય ને, એના 3000 કરોડના ટેચી ઊભા થાય એમને નથી થતું. જેડે તેડેથી નથી એ કિરત ઊંધા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. આપનું વાંચી મને ઘણીવાર શું હોય સમજવું, ઘણા શું કહે કે ભાઈ આ પટેલ ને દરબારુ રજવાડા લઈ લીધા, એ તો તમે વાંચો જ ખબર પડે ને કેવી મિત્રતા. હું નહીં, ગોહિલવાડ ધણી કૃષ્ણકુમાર સિંહજી પોતે બોલ્યા છે, એનો દસ્તાવેજ લખેલો છે. એ વલ્લભભાઈ માટે શું બોલ્યા, જામનગર સ્ટેટ શું બોલ્યા છે, જસદણ સ્ટેટ શું બોલ્યા છે, કેવા વખાણ ને કેવી મિત્રતા, એ વાંચો ત્યારે ખબર પડે. આપણે શું પૂરેપૂરી ભૂતમાં ખબર ન હોય એટલે ગણે કે રજવાડા કોણે લઈ લીધા હતા ને એ મને ખબર છે. વલ્લભભાઈ નહોતા લઈ લીધા, પણ આખા ભારતના કોણે લઈ એટલે ગાદીએ બધા હતા, પણ બધા કોણે લઈ લીધા હતા, જે એના પાવર હતા એ બધા અંગ્રેજોએ પહેલા લઈ લીધા હતા, અને એની કૂટનીતિથી. અને લઈ લીધા એનું એક જ કારણ, તાકાતથી એની ત્રેવડ નથી લઈ શકે, પણ આપ હિતી કૂટી હિતે સારે હિદવાન તૂટે. હું આમ જાઉં, મારો ભાઈ આમ જાય, મારો નાતીલો આગળ વધે, મને મજા ન આવે એવું જયારે થવા મીઠું હતું હામ હામું, ત્યારે આ ઘટના બની, નકર ભારત ઉપર કોઈથી મીઠ ન માંડી હગાય, એ પણ વાત એટલી જ હકીકત છે. અને અહીંયાથી ભાગવતના ખોળામાં હું તમે આવ્યા છે એમાં હું આવું, અહીંથી કાલ ઘરે જઈએ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ આપણને મળ્યા એવું તમારે મીટર માપવું હોય તો એટલું જ તમને મીટર આપું છું હું, એમાં હું આવું. આપણે બધાય કાલ ઘરે જઈને આપણો પાડોહી આડોહી નાતીલો ગામનો બીજો ત્રીજો હારી નવી ગાડી છોડાવે અને આપણને અંદર મોજના તોરા છૂટે, માનું દ્વારકા વાળાના આશીર્વાદ મારા ઉપર ઉતર્યા છે, આ વાત હકીકત છે. અને જો એમ થાય કે હમણાં કાંઈ નહોતું ને અહીંયા કેમ ફૂકી ગયો, હારે નીંદર ન આવે ને હાજે, એટલે માનું ખાતક પેઢીના પાપજી પડ્યા છે, નકર આવું ન હોય ભલા માણસ રાજુભાઈ. આ બહુ હકીકત છે. કહેવાનો અર્થ મારો એ છે કે આપણે અત્યારે માથા દેવા પડે એમ નથી, કાંઈ નહીં, ગાયું માટે દેશ માટે ખાલી રૂપિયા જ દેવા પડે છે. જેથી લોહી રેડવાનો વખત હતો ત્યારે ગામો ગામ પાળિયા ઊભા છે, આપ જાણો છો, એ લોહી રેડવાવાળા લોહી રેડી ગયા છે ધર્મને બચાવવા માટે. આપણે એ નથી કરવું પડતું. અત્યારે બધા એક જ્ઞાતિવાદ ભૂલીને એક થઈ અને ભારતને સુપર પાવર બનાવવા તરફ આપણે ડગલા માંડીએ, એટલે દ્વારકાવાળો આશીર્વાદ દેવા માટે.